લે તુલસી દીદી તમે અહીં, હું તમને જ મળવા આવવાની હતી. શું બોલ, કઈ કામ હતું? હા, હું ગઈકાલે પપ્પાની સાથે મંદિરે ગઈ હતી. ત્યાં મેં મંદિર તો જોયું, મંદિર તો ખૂબ જ સરસ હતું, પણ મને એ ન સમજાયું કે મોટા મોટા આરસના પથ્થરો ઊંચે સુધી કેમ પહોંચ્યા. તને ખ્યાલ છે, આવડા મોટા કામમાં પણ વિજ્ઞાનના ખૂબ જ સાદા નિયમનો ઉપયોગ થયો છે. તારે તે સમજવું છે? હા, અહીં આ આર્યભટ્ટ સાયન્સ મ્યુઝિયમમાં તેને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. ચાલ તને સમજાવું. તુલસી દીદી, અહીં તો ખૂબ મજા પડે તેવું છે, નહીં? હા, મજા તો પડે જ છે, પણ સાથે સાથે આપણને ઘણી બધી સમજણ પણ મળે છે. જો આ છે ગરગડી. ગરગડી કેમ? મંદિરમાં એટલા મોટા મોટા પથ્થરો છેક ઊંચે સુધી કેમ પહોંચ્યા તે તારે જાણવું નથી? શું તુલસી દીદી, તમે મને ઉલ્લું બનાવો છો? ક્યાં આવડી અમસ્તી ગરગડી અને ક્યાંય આરસના મોટા મોટા પથ્થરો? જો તો ખરી, બહુ ઉતાવળી ન થા. આશકા, આ દોરી ખેંચ જોઈ. બાપ રે, અહીં કેટલું વજન છે તે તું જાણે છે? 3 કિલો. બરાબર, અને હવે આ દોરી ખેંચ જોઈ, તેનું વજન કેટલું છે? તું જ વાંચીને જોઈજો. તેટલું જ છે. અરે, આમ કેમ થયું? તું જ કે જોઈએ, આ બંને મોડેલ વચ્ચે તને શું તફાવત લાગે છે? અહીં એક ગરગડી છે, અહીં બે ગરગડી છે. અહીં દોરી એક જ ગરગડીમાંથી પસાર થાય છે, ત્યારે અહીં દોરી એ બે ગરગડીમાંથી પસાર થાય છે. તુલસી દીદી, અહીં બે ગરગડીનો ઉપયોગ સાથે કરવામાં આવ્યો. બળને વહેંચવા માટે. એમ કેમ? જો, અહીંયા દોરી ખેંચવાથી નીચે તરફ પણ બળ લાગે છે અને ઉપર તરફ પણ બળ લાગે છે, જેને લીધે વજનને સહેલાથી ઉચકી શકાય છે. પણ તુલસી દીદી, દોરી ખેંચી નીચે અને વજન થયું ઊંચું, એટલે કે બળની દિશા બદલાય છે. જો, સાથોસાથ બીજી એક વાત પણ નોંધ, અહીં દોરીને એક વેટ જેટલી ખેંચતા વજન પણ એક વેટ જેટલું જ ઉચકાય છે. જ્યારે આ બીજા મોડેલમાં દોરીને એક વેટ જેટલી ખેંચતા વજન અડધા વેટ જેટલું જ ઉચકાય છે. તુલસી દીદી, મારે બીજા મોડેલના વજનને એક વેટ જેટલું ઊંચું કરવું હોય તો દોરીને બે વેટ જેટલી ખેંચવી પડે ને? હા, કેમ? લો, તો એ જ થયું ને. હા પણ અને ના પણ. કેમ? હા, એટલા માટે કે કુલ બળ તો તેટલું જ લગાડવું પડે, પણ બે કટકામાં. પણ દીદી, સમજાણું નહીં. ન સમજાયું? ચાલ તને એક બીજી રીતે સમજાવું. જો આશકા, આ બધી જ ખુરશીઓ તને એકસાથે ઉપાડવાનું કહે તો તું કરી શકે? આહા, બાપરે, આ મારું કામ નહીં. અને આ એક જ ખુરશી ઉપાડવાની હોય તો? તો ઉપાડી જ શકું ને. લો, બરાબર. પણ આ બધી જ ખુરશીઓ તારે એકલીએ એકસાથે ઉપાડવી હોય તો પેલી ગરગડી કામ લાગે. પણ દીદી, બે કરતા વધુ ગરગડી રાખીએ તો શું? તો વધારે લાભ થાય. તો બતાવો ને દીદી. તે સમજવા ચાલ તને ગરગડીના બીજા મોડેલ પાસે લઈ જાઉં. આશકા, આ દોરી ખેંચ જોઈ. હવે તો અહીં ધીમેથી જ દોરી ખેંચીશ. કહે જોઈએ, આમાં શું ફરક લાગે છે? એક ગરગડીમાં સૌથી વધારે બળ લગાડવું પડ્યું, જ્યારે બે ગરગડીમાં તેનાથી ઓછું બળ લગાડવું પડ્યું, અને અહીં તો સૌથી ઓછું બળ લગાડવું પડ્યું. બરાબર. હવે તો તું આ ગરગડી દ્વારા મોટી મોટી વજનદાર વસ્તુઓને પણ ઉચકી શકીશ. તો હું આ ગરગડી દ્વારા મોટા પથ્થરો પણ ઉચકી શકીશ ને? એકદમ બરાબર આશકા. જોયું ને બાળ મિત્રો, આજે તમે અને આશકાએ ગરગડી વિશે ઘણું બધું જાણ્યું. હવે તમને ગરગડી વ્યવહારમાં કેવી રીતે અને ક્યાં ક્યાં વપરાય છે ચાલો તમને બતાવું. ગામડામાં કુવે પાણી ભરવા જતી સ્ત્રીઓ ગરગડી દ્વારા પાણીને સહેલાઈથી ભરી શકે છે, જેમાં બળની દિશાને બદલવા માટે ગરગડી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેવી જ રીતે મોટી મોટી ઇમારતો બનાવતી વખતે માલસામાનને ચડાવવા માટે વપરાતી લિફ્ટમાં પણ ગરગડી